માનવ પાચનતંત્રની આકૃતિ ચલો મિત્રો અહીંયા સમજીએ અહીંયાથી સ્ટાર્ટ કરીએ મિત્રો પે આપણે લાઇનવાળી નોટબુક એટલા માટે લીધી કારણ કે તમારી જે પૂરવણી હોય છે પરીક્ષામાં એ આ પ્રકારની હોય છે બરાબર દોરવામાં તમને થોડી સરળતા રહે તો ચલો આ મિત્રો આ થયો કપાટવાળો ભાગ આંખવાળો ભાગ નાકવાળો ભાગ નાકની નીચે મિત્રો હોઠવાળો ભાગ એની નીચે આપણે દાઢી બનાવી દીધી હવે જો અહીંયાથી શરૂઆત કરવાની આ મોનો થોડો પોલો ભાગ બનાવવાનો કારણ કે એને મુખ ગુહા કહેવામાં આવે છે પછી અહીંયાથી અન્નડી નીચે તરફ આપણે લઈ આવવાની બરાબર હવે બાકી બધું જ ભાગ આપણે અહીંયા દોરી દઈએ પછી આપણે માનવ શરીરનો બહારનો ભાગ ડ્રો કરીશું અહીંયા થોડું આપણે આધાર વાળીનું કારણ કે અહીંયાથી આપણે જઠરની રચના કરવાની બરાબર અને જઠરને અહીંયા સુધી છોડી દેવાનું પછી અહીંયાથી આ લાઇનને જોઈન્ટ કરી દેવાની અને આ જે બે લાઈન છે એને વચ્ચે થોડી સ્પેસ છોડવાની અને આ તરફ આપણે નીચે લાઈને અહીંયા મૂકી દેવાનું સ્પેસ છોડી એટલા માટે કારણ કે એનું પણ કારણ છે જો જ્યાં સ્પેસ છોડી છે ત્યાં આપણે સ્વાદુ પિંડની રચના કરી દેવાની આ થયું આપણું સ્વાદુપિંડ અહીંયા ઉપરના જે ભાગ છે ને એમાં જુઓ થોડો આ તરફ કઢવાનો ભાગ કારણ કે આ નળીની પાછળની ભાજપીએ આપણે યકૃતની રચના કરવાની છે તો આ થયું આપણું યકૃત બરાબર યકૃતમાં આપણે નાનું એક પિત્તાશય ડ્રો કરવાનું પિત્તાશયની ઉપર બે લાઈન એ લાઈન આપણા જે જઠણની બહાર જે ખોરાકની નળી છે એની સાથે જોઈન્ટ કરી દેવાની બરાબર હવે આપણે નીચે આવી ગયા અહીંયા મિત્રો સૌથી પહેલાં આપણે મોટું આંતરડું બનાવી દેવાનું જો આ થઈ ગયું આપણું મોટું આંતરડું બરાબર મોટા આંતરડાનું એક નાની પૂછ ધોરણ અહીંયા ભૂલવાનું નહીં બરાબર જો આ થયું આપણું મોટું આંતરડું અહીંયા પૂરું મોટા આદરડાનું મિત્રો વધારે સારું બનાવવા માટે વચ્ચે એક પાતળી લાઈન આપણે ડ્રો કરી દેવાની જેથી વધારે સારી આકૃતિ આપણને જોવા મળશે થઈ ગયું હવે અહીંયા મઢ દ્વારા આપણે બનાવવાનું છે તો સૌથી પહેલાં આ પ્રકારનો એક ભાગ બનાવી દેવાનો અને એને મોટા અતરડા સાથે જોઈન્ટ કરી દેવાનો બરાબર આ થયો આપણો મઢ દ્વાર અહીંયા અંદર આજે બે લાઈન આપણે અહીંયા છોડી એને અંદર સુધી લઈ આવવાની અને અહીંયાથી પછી આપણે નાનું આ તળડું દોરી દેવાનું ઘૂંચડામાં રચના ઓકે તો આ નાનું તડું હવે મિત્રો આપણે તમામ બહારના ભાગ ડ્રો કરી અહીંયા જો માથું બનાવી દેવાનું સૌથી પહેલાં ઓકે અહીંથી આ ગળા ભાગ અહીંથી હાથ હોળો ભાગ એને છોડી દેવાનો પછી અહીંયાથી આપણે માનવ શરીર ઓકે એને થોડું અહીંયા હોળો ભાગ રાખીને નીચે ખેંચી લેવાનો જેથી આપણે બે પગ અહીંયા ડ્રો કરવા માટે મળી જાય ઓકે તો આ થઈ ગઈ આપણી માનવ પાચન તંત્રની આકૃતિ આ લઈને થોડી એડજસ્ટ કરી દઈએ તો થઈ ગઈ એડજસ્ટ હવે આપણે બધા અંગ જે છે એને નામ નિર્દેશ કરી દઈએ અહીંયા આગળનો જે ભાગ છે ને મુખ કહેવાય વચ્ચેનો જે પહોળો ભાગ છે ને મુખ ગુહા કહેવાય આજે નળીવાળો ભાગ છે અન્નળી કહેવાય પછી અન્નળી પછી જે પહેલો પહોળો ભાગ છે ને જઠર કહેવાય પછી આ બાજુએ આજે આપણે ડ્રો કર્યું છે ત્રિકોણાકાનું એને કહેવાય યકૃત અને નાનો જે ભાગ છે ને એ કહેવાય પિત્તાશય આજે નીચેનો ભાગ છે ને સ્વાદુપિંડ કહેવાય અહીંયા વચ્ચેનો ભાગ એ નાનો આંતરડું અને આ ભાગ છે મોટું આંતરડું અને આ છે મળદ્વાર અને આ મિત્રો પૂછડી જેવો જે ભાગ બન્યો છે એને કહેવાય આંતરપુજ પણ આ ખાસ દર્શાવેલ નથી હોતી એટલે તમે પણ એનું નામ નિર્દેશ નહીં કરો તો પણ ચાલશે તો આ થઈ આપણી માનવ પાચનતંત્રની આકૃતિ અને મિત્રો આકૃતિ મેક્સિમમ મેક્સિમમ તમારે બે મિનિટમાં પૂરી થઈ જાય એવો આપણે પ્રયત્ન કરવાનો એટલે આ પ્રકારની આકૃતિ તમે ત્રણ ચાર વાર પ્રયત્ન કરશો એટલે ઘેર બેઠે પ્રેક્ટિસ કરશો એટલે ઓછામાં ઓછા તમે એકથી દોઢ મિનિટની અંદર જો કવર થતું હોય તો સારામાં સારું છે આ આકૃતિ કેવી લાગે ચોક્કસથી કમેન્ટ કરીને અને બાકી કોઈ પણ આકૃતિ તમે જળથી સરળતા ડ્રો કેવી રીતે થાય એનો જો વિડીયો જોતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તેનો તમે જે જે ટોપિક જે જે ટૉપિક જોઈએ એનું નામ લખજો